સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ચેઇન સ્નેચિંગ કરતી ગેંગમાંથી 3 આરોપીને ઝડપી પાડી 13 જેટલા ગુના ઉકેલી નાખ્યા છે. સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં રાડ પડાવીને મહિલાઓના ગળામાંથી દોરા તોડતી ગેંગના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ખાસ કરીને પોલીસે અનેક જગ્યાએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. તે દરમિયાન એક ફૂટેજમાં સફેદ રંગનું એક FZ બાઇક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું અને મોટાભાગના કિસ્સામાં આવા જ બાઇકની સંડોવણી બહાર આવી હતી. ત્યારે પોલીસને એક કિશોરનો ચહેરો સ્પષ્ટ જોવા મળતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને પ્રાંતિજના અમીનપુર ગામના ઈસમો જોડે આવી બાઇક હોવાની તથા તેમની ગતિવિધિઓ શંકાસ્પદ હોવાની માહિતી મળતા પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન હિંમતનગરના મોતીપુરા પાસેથી આ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકાના અમીનપુરાની ચેન સ્નેચર ગેંગના આરોપીઓ ચેન સ્નેચિંગની તમામ ઘટનાઓને સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન જ અંજામ આપતા હોવાની ઓપેરેન્ડી જોવા મળી છે. તો તેમણે કબૂલ કરેલા 13 ગુનાઓ પૈકી 8 કિસ્સાઓમાં 12 કિશોર ચાલુ બાઇકે દોરા ખેંચ્યા છે અને એકમાં તેણે બાઇક ચલાવ્યું હતું. આ રીતે અંધારાના સમયમાં રસ્તામાં જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તથા મંગલસૂત્રની ચોરી કરી ફાસ્ટ પીડ્યા આ આરોપીઓ રફુચક્કર થઈ જતા હતા. આમ પોલીસે હાલ તો 2 આરોપી અને 1 કિશોર આરોપીની અટકાયત કરીને હજુ પણ આ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લા તેમજ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓની અંદર જે ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ગેંગ પકડવામાં આવી છે. જે આરોપીઓની અંદર કુંદનસિંહ મકવાણા તેમજ કરણસિંહ મકવાણા આ બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમજ એક બાળ આરોપી છે, એ બાળ કિશોર આરોપીને ડિટેન કરવામાં આવેલો છે. બરાબર, આ આરોપીને પકડી અને તેમની પૂછપરછ કરતાં હિંમતનગર શહેરના કુલ 6 ગુના ડિટેક્ટ થયા છે. તેમજ માણસા પોલીસ સ્ટેશનના 2 ગુના અને વિસનગર શહેરના 2 ગુના અને વિજાપુર શહેરના 2 ગુના ડિટેક્ટ થયેલા છે. અત્યારે હાલ આ આરોપીઓ એ ડિવિઝનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલા છે. અને આ તપાસ દરમિયાન કુલ 3,36,000 મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે. આ આરોપીઓ ભરચક બજારની અંદર FZ જેવું સ્પીડી બાઇક લઈને આવતા અને તેની અંદર 3 સવારી બેઠેલા હોય, ત્રણ સવારી FZ બાઇક લઈને આવતા અને જે બેન એકલા જતા હોય અથવા તો કોઈ એક્ટિવા ઉપર એકલા જતા હોય તો એ બેનના ગળામાંથી દોરો તોડી અને તરત જ તેઓ પલાયન થઈ જતા હતા. ના, હાલ તો અત્યારે હાલ તપાસ ચાલુમાં છે બાબતની.